આગળ આપણે વાત કરી હતી તેવી રીતે અહીંયા જે પ્રશ્ન છે એની અંદર કાઉસ આપેલા છે અને આની પહેલાંના વિડીયોમાં આપણે તે જોઈએ તેમાં કાઉસ હતા નહીં પણ અહીંયા આપણે કાઉસ આપેલા છે તો કાઉસ જ્યારે આપેલા હોય છે તો એની ગણતરી જે છે એ કઈ રીતે કરવી કાઉસને છોડવું ક્યારે તો એના વિશે આપણે અહીંયા આજે વાત કરવાના છીએ તો અહીંયા જોવા જઈએ પ્રથમ તો રીરાઇટ કરવાનું છે તેવી રીતે શું લેવાનું છે ભાગ્યા આઠ ને બદલે શું લેવાનું છે ઓછા ત્રણ તો આપણે રકમને રીરાઈટ કરી લઈએ ત્યારબાદ આગળ જોવા જઈએ અહીંયાનો સાદુ રૂપ આપતા વધતા ચાલીસ ભાગ્યે આઠ 40 ના આઠ ભાગ કરવાના છે અથવા આઠ ના ઘડિયામાં ચાલીસ ક્યાં આવે છે પાંચ નાખો વીસ ઓછા ત્રણ થશે વીસ માંથી ત્રણ બાદ કરવાના છે જવાબ આવશે સત્તર તમારા પ્રશ્નની અંદર તમારા ચાર ઓપ્શન હશે ઓપ્શનમાંથી જે જગ્યાએ તમને સત્તર દેખાય એ બીસીડી

ઓછા અને વત્તા જ્યારે સાથે હોય ત્યારે એને જોડીમાં પણ ગણવાના છે ને તો અહીંયા આપણે જોવા જઈએ તો ઓછે વત્તે શું થશે તો કે ઓછા ઓછા એટલે શું તો કે બાદ બાકી કેની કેની તો કે 20 માંથી 4 જે છે ને એ બાદ થશે સરવાળો તો છે અહીંયા બંનેની સંબંધ જે છે એ કેવો છે ઓછે વત્તે થશે ઓછા એટલે કે બાદ બાકી થશે પ્રથમ કેમ કે ઋણ ખાલી 20 માત્ર 20 નથી કેવા છે 20 ઋણ 20 છે એટલા માટે બંને નિશાનીનો ગુણાકાર થશે એટલે વીસ ઓછે વતે ઓછા એટલે કે બાદ બાકી થશે વીસ માંથી નિશાની હંમેશા યાદ નિશાની જયારે પણ સાદુ દાખલા તમે ગણો છો ત્યારે નિશાની હંમેશા બંને માંથી જે મોટું હોય ને એની આગળની નિશાની ધ્યાને રાખવાની જવાબ અહીંયા મોટું કોણ છે વીસ કે ચાર તો કે વીસ વીસની નિશાની કઈ છે ઋણ ઋણ થશે સોળ હવે તમે જવાબ આપી શકો કે વીસમાંથી સોળ બાદ કરો તો કેટલા વધે તો કે ચાર એટલે ઓપ્શનની અંદર તમને ઋણ વીસ ઋણ ચાર પણ હશે ચાર પણ હશે તો અહીંયા આપણે આ ભૂલ નથી કરવાની બરાબર અને આ ભૂલ સુધારી અને આપણો સાચો જવાબ બેમાંથી જે આવે છે એ આપણે નક્કી કરવાનો છે અને એ જવાબ આપણે અહીંયા લખવાનો છે ખાસ આ વસ્તુનું તમારે ધ્યાન દોરવાનું છે આગળ બીજા પણ ઉદાહરણો છે એના ગણતરીના આપણે નક્કી કરી શકીએ કે આપણી ભૂલ ક્યાં પડે છે અને ભૂલ આપણે સુધારી શકીએ